નમસ્કાર દર્શક મિત્રો, હું છું કમલેશ મોદી મોરબીથી. દોસ્તો, માણેક ચોકની હજુ મોજ તો બાકી જ છે. અને દોસ્તો, અમે આજે મંચુરિયન નૂડલ્સ ખાવા માટે પહોંચી ગયા હતા. માણેક ચોકની અંદર મંચુરિયન નૂડલ્સનો પણ કેવો ટેસ્ટ છે એ પણ અમે ટેસ્ટ કરવા માટે પહોંચી ગયા છે. બધી વસ્તુ પછી બાકી થોડી રખાય યાર. અને મંચુરિયન નૂડલ્સ મળતા હોય એનો પણ ટેસ્ટ કરી લઈએ. મંચુરિયન નૂડલ્સ ખાવાની મજા અલગ હોય છે. એના જે એની કિંમત છે 120 રૂપિયા. અને આ મંચુરિયન નૂડલ્સ ટેસ્ટ કરી રહ્યા છે આપણે, સુપર છે. ઓકે, ટેસ્ટ છે એનો બાકી મંચુરિયન નૂડલ્સનો. ક્વોન્ટિટી સારી આપે છે, 120ની અંદર એ લોકો ખવડાવે છે. બહુ સરસ નૂડલ્સનું કામ સારું છે, ઓકે છે. મંચુરિયન એન્ડ નૂડલ્સ. અને જે લોકો નૂડલ્સ છે ને અને જે મંચુરિયન, એનો ટેસ્ટ બહુ સારો છે. મજા આવી ગઈ મને તો. અને ખાવાની મજા અલગ જ હોય ને યાર. માણેક ચોકને તો ખરેખર ટેસ્ટ તો આખો મિચીન. તમારે ગમે વસ્તુ મંગાવી દેવાની, તમને મજા તો આવશે જ ખાવાની. આ છે મંચુરિયન નૂડલ્સ. અને અમારા કેમેરામેન ભાઈ રાજભાઈ, રાજભાઈ પણ મોટ લઈ રહ્યા છે મંચુરિયન નૂડલ્સની. રાજભાઈ કે મને ભાવે છે ઓછું, પણ તોય છતાં હું આજે ટેસ્ટ કરીશ. માણેક ચોકનો તો બાકી કેમ રાખવું. એમને પણ ખરેખર કે મજા આવી ગઈ. ના, સરસ છે, ઓકે છે કે ટેસ્ટ. મંચુરિયન નૂડલ્સ, નૂડલ્સ ખાવાની મજા જ આખી અલગ છે. એમાં જે ખાવાની મોજ છે સુપર. રાતનો ટાઈમ છે તો લોકો માણસો આવતા જાય ને આવતા જાય. અને રાજભાઈને પણ મજા આવી ગઈ, ઓકે છે ટેસ્ટ કે મંચુરિયન નૂડલ્સનો. અને હવે દોસ્તો, આપણે ઘૂઘરા સેન્ડવિચ. મને ઘણા લોકોએ કીધું કે તમે ત્યાં જાઓ તો ઘૂઘરા સેન્ડવિચ ખાવાનું ભૂલતા જ નહીં. અને દોસ્તો, તમને એક વાત કહી દઉં, ઘૂઘરા સેન્ડવિચ મેં નથી ખાધી. મને એવું કે આ લોકો અંદર ઘૂઘરા સેન્ડવિચ ની અંદર ઘૂઘરા નાખતા હશે. કેમ આઈસ્ક્રીમ સેન્ડવિચ હોય તો કેમ આઈસ્ક્રીમ નાખતા હોય. તો હું આમાં ખોલીને પહેલા જોયું, મેં કીધું આમાં ઘૂઘરા દેખાય છે કે નહીં. તેનું નામ ઘૂઘરા સેન્ડવિચ રાખ્યું હતું. તો હું તો ખોલીને પહેલા તો જોવા માંડ્યો. મેં કીધું આમાં ઘૂઘરું ક્યાં. બોલા ભાઈને કીધું, મેં કીધું આમાં ઘૂઘરું ક્યાં. તો કે ઘૂઘરું આને જ કહીએ ભાઈ, કે અમે જે બધું વેજીટેબલ મિક્સ કરીને નાખીને, લીલી ચટણી નાખીને, જે બટાકા નાખીને અમે આપીને સેન્ડવિચ, જે ટોસ્ટર કરીને, એને અમે ઘૂઘરા સેન્ડવિચ કહેતા હોય છે. એનું કામ પણ સારું છે, બહુ જ મસ્ત જગ્યા. અને જેની કિંમત છે 120 રૂપિયા. બટરનો બહુ યુઝ કરે છે માણેક ચોકની અંદર. દિલ ખોલીને બટર અને ચીઝનો ઉપયોગ કરે છે, એટલે ખાવાની તમને બધાને બહુ જ મજા આવે. અને અમારા નાના ભાઈ ભાવેશભાઈ પણ મોજ લઈ રહ્યા છે માણેક ચોકની. મેરે છોટે ભાઈ એ પણ મોજ લઈ રહ્યા છે ભાવેશભાઈ. અને આ ઘૂઘરા સેન્ડવિચ ખરેખર તો મને બહુ દાંત આવતા હતા કે હવે ઘૂઘરું ક્યાં. જ્યારે જોયું ત્યારે ખબર પડી કે આ ઘૂઘરા સેન્ડવિચ તો લોકો આને કહેતા હોય છે. એનું કામ સારું છે, પણ મને નવી લાગી કે ઘૂઘરું ક્યાં. તમને પણ દાંત આવતા હશે. અને હવે અમારા કેમેરામેન ભાઈ પણ રંગત લઈ રહ્યા છે. એ પણ ગોતતા હતા આમાં ઘૂઘરું, પણ એ ઘૂઘરાની સેન્ડવિચ એનું કામ પણ બહુ સારું છે. રાજભાઈને પણ મજા આવી ગઈ છે. રાજભાઈ પણ કહી રહ્યા છે ખરેખર કામ સારું છે આ લોકોનું. માણેક ચોક ની તો મોજ જ અલગ છે યાર. માણેક ચોક ખરેખર પણ બધા એવા આવા, હું તો કહું ને, એટલે બધા લોકો ફેમસ છે. તમે ગમે એનું આંખો મીચીને ખાવ ને તો તમને મોજ જ આખી અલગ જ આવે. ખબર નહીં એ જગ્યાનો પ્રભાવ છે. અને દોસ્તો, હવે સેવપુરી, સેવપુરીની પણ મોજ આપણે કેમ બાકી રાખવી યાર. આજે સેવપુરીની મોજ પણ લઈ લીધી અમે. સેવપુરીનું કામકાજ છે ભાઈ સુપર, જેની કિંમત છે 30 રૂપિયા. એ લોકોએ અંદર બટાકાનો મસાલો નાખીને ઉપર સેવ નાખી દીધી અને બીટ નાખી દીધું. અને પછી ખાવાની મોજ છે મસાલાવાળી સેવપુરી. સુપર કામકાજ છે, એનું પણ કામ સારું છે. દિલ્હી કે સેવપુરી. અને હવે દોસ્તો, અમે હવે પાણીપુરી ખાવાનું બહુ મન થાય છે. હવે બહુ બધું ખવાઈ ગયું છે,
તવે પાણીપુરી ખાવાની તો કેમ ભૂલી શકીએ યાર. ઘણા બધા લોકોની ફેવરેટ પાણીપુરી હોય છે ને, હકીકતમાં કહું દોસ્તો મને એમ અમદાવાદની પાણીપુરી બહુ ભાવે છે. એ લોકોનો જે પાણીપુરીનો ટેસ્ટ છે ને બહુ મસ્ત આવે છે. જે પાણીપુરીની કિંમત છે અત્યારે એક પ્લેટના 20 રૂપિયા, અને એ લોકો જે ભાઈ પાણીપુરીની અંદર પાણી એ લોકોનું બહુ સરસ હોય છે, અને મોટી મોટી પૂરીઓ હોય છે જે ખાવાની મોજ આખી અલગ જ આવે. અને અહીંયા એ લોકો બધા અહીંયા પકોડી કહેતા હોય છે, અહીંયા અમે પાણીપુરી કહેતા હોય છે ને, પકોડી અમારે ડીશમાં ભરી ભરીને આપતા હોય છે, અને અહીંયા ભરાઈ પાણી ભરીને ભરીને આપતા હોય છે, ખવડાવે છે, અને અમને ડીશની અંદર કમ્પ્લીટ કરીને આપતા હોય છે કે અમારે જાતે ખાવાનું. અને અહીંયાની રીત પણ, અને ભાઈ આટલું બધું ખાધું હોય તો પછી હજમ તો કરવું પડે ને. અહીંયા પાણીપુરી બહુ ફેમસ છે, જે વધારે ખવાઈ જાય એટલે હજમા હજમ પાણીપુરી પણ કહેવાતી હોય છે. અહીંયા કાકા વર્ષોથી પાણીપુરી બનાવે છે, અહીંયા પણ વારો નતો આવતો. યાર માંડમાં 1.5 કલાક અમે ઉભા રહ્યા ત્યારે અમારો વારો આવ્યો છે યાર. અને આ પાણીપુરી અહીંયા પણ બહુ ફેમસ છે, અહીંયા હજમા હજમ તરીકે પણ ખવાતી હોય છે. મારા બ્રધર ખાઈ રહ્યા છે, નાના ભાઈ. અને યાર પાણીપુરીની જે પાણી પીવાની મજા આવે, કોણે કોણે આવી રીતના પાણીપુરીનું પાણી પીવું ગમતું હોય છે જરૂરથી કોમેન્ટ કરજો. ને પાણીપુરી કોણે કોણે ભાવે છે, અને ઘણા લોકોની તો એક કોમેન્ટ હોય છે કે ભાઈ પાણીપુરી ચેલેન્જ કરો ચેલેન્જ કરો. એકવાર ચોક્કસથી અમે ચેલેન્જ કરશું, અમે હું ને રાજભાઈ જ્યારે કોણ વધારે પાણીપુરી ખાય છે, એકવાર સમય આવશે ત્યારે અમે ચોક્કસથી ચેલેન્જ કરશું. અને પાણીપુરી ખાવાની મજા આવી ગઈ મને તો. સુપર પાણીપુરી અહીંયા બહુ જૂના છે, અને અહીંયા આવવાનું પાણીપુરી ખાવાનું તો ભૂલતા જ નહીં. અને હવે અમારા શ્રી શ્રી કેમેરામેન ભાઈ, કેમેરામેન ભાઈ પણ પાણીપુરીની મોજ કરી રહ્યા છે. કેમેરામેન ભાઈ કહે છે ભાઈ એક નંબર છે, જોરદાર છે ભાઈ. રાજભાઈ કહે સુપર પાણીપુરી છે. અને રાજભાઈને પણ પાણીપુરીનું પાણી ભાવે છે, એ પણ જ રંગત લઈ રહ્યા છે. મજા આવી ગઈ. અને દોસ્તો પાણીપુરી ખાધા પછી એક વસ્તુ તો આ ગુજરાતી માણસ ક્યારે ભૂલતા જ નથી, કોરીપુરી. કોરીપુરી અને મસાલાપુરી ખાવાનું તો આપણે ગુજરાતી માણસ ક્યારે નહીં ભૂલી. ગમે એ જગ્યાએ જાય ને પાણીપુરી ખાતા હોય એટલે આ તો ખાવાનું જ હોય. અને દોસ્તો હવે લાઈવ પંજાબી, લાઈવ પંજાબીની અંદર પણ અહીંયા પહોંચી ગયા હતા. અહીંયા પંજાબી સારું મળે છે તો અમે ટેસ્ટિંગ માટે અહીંયા પણ પહોંચી ગયા હતા, અને અહીંયા પંજાબી બનાવી રહ્યા છે લાઈવ જ. લાઈવ પંજાબી નામ છે, તાત્કાલિક બનાવતા હોય છે. અને દોસ્તો આપણે આ ટેસ્ટિંગ કરતા પહેલા હવે આપણે ડાયરેક્ટ ઓનર સાથે વાત કરશું કે અહીંયાની રીત અને અહીંયા કોણ કોણ જમવા આવ્યું છે એ બધું આપણે પૂછશું. ચાલો દોસ્તો ઓનર સાથે વાત કરીએ હવે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કમલેશ મોદી મોરબીથી. દોસ્તો આજે આપણે લાઈવ પંજાબીની અંદર આવ્યા છે. માણેક ચોકની અંદર બહુ જ પ્રખ્યાત છે, અને આજે આ પંજાબી લોકો જે પનીર ટિક્કા મસાલા અને તંદુરી રોટી, અને આજે ઓનર આંગળી કેટલા વાગે છે, કેટલા વાગે લઈને ચાલુ છે? સાંજે 8 વાગે થી રાતના 1 વાગ્યા સુધી. રાતના 1 વાગ્યા લગે. અને લોકો વધારે શું ખાતા હોય? પનીર ટિક્કા મસાલા, પંજાબી છે, ચાઇનીઝ છે. પંજાબીની અંદર પનીર ટિક્કા મસાલા છે, ચણાપુરી, છોલે ભટુરે છે, ચણાપુરી છે. કેટલા વર્ષથી આપણે અહીંયા ચાલુ, કેટલા વર્ષથી? ખાસો ટાઈમ થયો, આમ લાંબો ટાઈમ થયો. ઘણો ટાઈમથી બહુ જ જૂના છે. અને અહીંયા લોકો કોણ કોણ લોકો આંગળી જમવા માટે કોણ કોણ આવી ગયા છે? આપણે બધા જ આવે છે. અમિત શાહ સાહેબ આવે છે, બધા જ આવીને ગયા છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ બી અહીંયા આવે છે જમવા. એ અહીંયા આવે એટલે બાલમનો જ ઢોસો ખાય, બીજા કોઈનો ઢોસો ના ખાય. અહીંયા માણેક ચોક ની અંદર બાલમનો ઢોસો ને ભાઈ પંજાબી ના અંતે બધું અહીંયા મળતું હોય, ખાવાની મજા આવે. અને આપણે અહીં ખાવાની જે મોજ લઈ રહ્યા છે, ખરેખર આજે દિલ ખુશ થઈ ગયું છે. આખો મેળો જ એમાં તો ખાવાનો. સારું દોસ્તો, આપણે આવી જ રીતના બીજા વિડીયો અંદર મળશું. ત્યાં લગી અમારી વિડીયોની કમલેશ મોદી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. જય માતાજી એન્ડ જય મોગલ.